ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓગણીસો એકોતેર માં થયેલી જંગ માં જીત માં આજે પચાસ વર્ષ પૂરા થયા છે આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે આવેલા નેશનલ વોર મેમોરિયલ પર સ્વર્ણિમ વિજય મિસાલ પ્રગટાવી હતી અહીં તેમનું નેતૃત્વ રક્ષા મંત્રી રાજનાથસિંહ એ કર્યું હતું ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને સેનાના ત્રણેય વિભાગના પ્રમુખ પણ હાજર રહ્યા હતા અને તમામે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી આખા દેશમાં બુધવારે સ્વર્ણયમ વિજયી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે શહીદોની યાદમાં ઘણા કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં ઓગણીસો એકોતેરના યુદ્ધમાં લડી ચૂકેલા સૈનિકો અને શહીદોના વિધવાનું સન્માન કરવામાં આવી રહ્યું છે આ સાથે જ બેન્ડ ડિસ્પ્લે સેમિનાર પ્રદર્શન ફિલ્મ ફેસ્ટિવલ કન્વેલ કોન્ક્લેવ અને એડવેન્ચર એક્ટિવિટી પણ થશે નેશનલ વોર ચાર વિજય પ્રગટાવી દેશના અલગ અલગ ભાગમાં લઈ જવાશે આ મસાલ ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ સુધી પણ પહોંચાડાશે નેશનલ વોર મેમોરિયલ બનાવતી વખતે આ તમામ વીર પુરસ્કાર વિજેતાઓને સન્માન આપવા માટે તેમના ગામની માટી લાવવામાં આવી હતી ઓગણીસો એકોતેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું મુખ્ય કારણ બાંગ્લાદેશને આઝાદ કરવાનો હતો આ યુદ્ધમાં ભારત સેના પણ સામેલ થઈ હતી તેર દિવસ ચાલેલી આ લડાઈમાં પાકિસ્તાની સેનાને જડપાર તોડ જવાબ મળ્યો હતો સોળ ડિસેમ્બર ઓગણીસસો એકોતેરના રોજ પાકિસ્તાન જનરલ તેમના નેવું હજાર સૈનિકો સાથે ભારત અને મુક્તિવાહિની સામે ઢાકામાં આત્મસમર્પણ કરી લીધું હતું આ સાથે જ બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયો હતો